નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અધુભા વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર ત્રણ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આ પાઠની અંદર પેજ નંબર ઓગણત્રીસ સુધી આપણે સ્પેલિંગો જોઈ ગયા હતા અને એનો પહેલો પેરાગ્રાફ છે અરુણ કૃષ્ણમૂર્તિ વોટ જસ્ટ સેવન્ટ યર ઓલ્ડ ત્યાંથી માંડીને આફ્ટર ફાઇવ યર સુધી એ પેરાગ્રાફનું આપણે ટ્રાન્સલેશન પણ કર્યું હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે પાઠની અંદર જે પહેલો પ્રશ્ન છે અરુણ કૃષ્ણમૂર્તિને જે કરવામાં આવ્યો છે ત્યાંથી આગળ વધીશું એમાં છે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ એન્ડ વોટ વોઝ ધ ફસ્ટ એક્ટિવિટી તો એમાં અરુણ કૃષ્ણમૂર્તિને કહેવામાં આવ્યું છે કે એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો અથવા તો તમને એક બાળક તરીકે પર્યાવરણ માટે કામ કરવાની પ્રેરણા કેવી રીતના મળી અને વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી અને એમાં તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી તો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ એક સુંદર તળાવ મારા ઘરની આજુબાજુમાં હતું વિચ વન્સ હેડ લોટ ઓફ બર્ડ્સ ફ્રોક્સ એન્ડ સ્નેક વોઝ હેવિલી પોલ્યુટેડ કે જેની અંદર ઘણા બધા પક્ષીઓ ડેટકાઓ અને સાપો હતા વોઝ હેવીલી પોલ્યુટેડ અને તે તળાવ ખૂબ જ પ્રદૂષિત હતું ભારે પ્રદૂષિત હતું ઇટ લેટ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ જેના કારણે મચ્છરોનો ફેલાવો થયેલો એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન ટુ એન અગલી નેબરહુડ અને પડોશમાં આવેલું આ જે તળાવ છે એ સુંદર તળાવનું ગંદા સ્થળ તરીકે પરિવર્તન થઈ ગયેલું ધીસ હર્ટ મી બેડલી આના કારણે મને વધારે હાનિ પહોંચી હતી અથવા તો મને દુઃખ લાગ્યું હતું એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ અને આના વિશે હું કંઈક કરવા માગતો હતો આઈ ગૉટ ટુગેધર વિથ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ મેં મારા મિત્રોને ભેગા કર્યા એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ અને મારા ઘરની નજીક આવેલું જે તળાવ છે એને સાફ કર્યું હતું ધીસ વોઝ ધ ફસ્ટ એક્ટિવિટી અને આ અરુણ ક્રિષ્નામૂર્તિની પહેલી પ્રવૃત્તિ હતી તો વિદ્યાર્થી મિત્રો અરુણ ક્રિષ્નામૂર્તિના ઘરની નજીક આવેલું તળાવ છે એ તળાવને સાફ કર્યું અને એ સાફ કરવાની અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી પ્રવૃત્તિ હતી હવે બીજો પ્રશ્ન અહીંયા એમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યો છે કે વોટ કાઇન્ડ ઓફ વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર કે કેવા પ્રકારનો ફાળો એ તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને મળ્યો હતો અને વોટ વોઝ ધેર એની કન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ અને તમારી અભ્યાસનો સમય અને પ્રવૃત્તિમાં કઈ સંઘર્ષ ઊભો થયેલો બધા સંઘર્ષ ઉભો થયો હતો તો એ કહેવામાં આવ્યું છે તમારા માતા પિતાને શિક્ષકો તરફથી તમને કેવો ટેકો મળેલો અને તમારા અભ્યાસના સમયે તથા પ્રવૃત્તિના સમયમાં કઈ સંઘર્ષ ઉભો થયેલો આગળ વધીએ આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ વુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ મારે ખૂબ જ સપોર્ટિવ પેરેન્ટ્સ છે કે જે મારા રસને બરાબર સમજે છે વોચ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ પ્રત્યેનો મારો જે રસ છે એને મારા પિતા બરાબર સમજે છે દે હેવ નેવર સ્ટોપડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વન તેઓએ ક્યારેય મને અટકાવ્યો નથી અથવા તો રોક્યો નથી કે જે હું કરવા માગતો હોય એ કરતા મારા માતા પિતાએ ક્યારેય મને રોક્યો નથી ઓન માય પાર્ટ એટલે મારા ભાગની અંદર મારી બાજુમાં આઈ ઓલ્સો મેડ શ્યોર હું ચોક્કસ ખાતરી આપું છું કે આ દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે મેં મારા માતા પિતાને એ ક્યારેય નિરાશ કર્યા નથી આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટૂક ધેર એડવાઇઝ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન હવે એ કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ દેમ મેં મારા મિત માતા પિતાને હંમેશા માહિતગાર કર્યા છે કે અબાઉટ એવરીથીંગ દેટ આઈ ડીડ જે પણ હું કરતો એ હંમેશા મારા માતા પિતાને જણાવતો એન્ડ ટૂક ધેર એડવાઇઝ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન અને કોઈપણ ક્રિયા કરતાં પહેલાં હું એમની સલાહ જરૂર લેતો

બી કમ સ્નોબિસ એન્ડ એરોગન તેઓએ મને વિનમ્રતા શીખવી છે તેથી હું અભિમાની કે અહંકારી બન્યો નથી એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર અને હું હંમેશા એવું વિચારતો કે હું એક સુપરસ્ટાર હતો બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક કારણ કે હું આ બધું એ પર્યાવરણ ને અનુકૂળ કાર્ય કરી રહ્યો હતો દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ તેઓએ મને ખૂબ જ સરળતાથી શીખ્યું છે અને હંમેશા દરેક સમયે કંઈક ને કંઈક શીખવા માટે કહ્યું છે કંઈક ને કંઈક શીખવાનું ચાલુ રાખવાનું કહ્યું છે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ અને હું પ્રવૃત્તિશીલ નથી આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ હું એક પર્યાવરણવિદ છું આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડૂઈંગ ધીસ વર્ક આ કાર્ય કરવાથી હું ઘણું બધું આમાંથી શીખ્યો છું હવે અહીંયા ત્રીજો પ્રશ્નનું કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ તો કેવી રીતના તમારી શાળા અને તમારા કોલેજે તમારા રસને એ કેવી રીતના આગળ વધાર્યો તો અહીંયા કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર કે મારી શાળામાં અને મારી કોલેજમાં એ ગ્રીન કવર પ્લેન્ટી ઓફ ગ્રીન કલર એટલે વૃક્ષોથી ભરેલો છે એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ લાઈફ ફોર્મ અને ઘરે પણ અસંખ્ય જીવનના જે તત્વો છે રહેલા છે ધીસ મેડ મી અન્ડરસ્ટુડ ધેટ ઇમ્પોર્ટન્ટ અને આનાથી મને વધારે એનું મહત્ત્વ સમજાયું હાઉ બ્યુટિફુલ દે આર કે આ બધું કુદરત એ કેટલું સુંદર છે એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક ધેમ અને શા માટે આપણે એને બચાવવાની જરૂર છે એનું મહત્ત્વ મને સમજાયું ધીઝ એનિમલ્સ આર ઓન ધર ઓન ફૂડ કે ધીઝ એનિમલ્સ આર ઓન ધર ઓન ફૂડ આ જે પ્રાણીઓ છે એ ઓન ધર એ ઓન ફૂડ એ જાતે પોતાનો ખોરાક મેળવી શકે છે ફાઇન્ડ ધર ઓન ફૂડ અને એ પોતાનો ખોરાક જાતે શોધી શકે છે એન્ડ આર ઓલવેઝ એક્ટિવ અને આ જે પ્રાણીઓ છે હંમેશા પ્રવૃતિશીલ હોય છે ઓન ધ મૂવ નેવર લેઝી એ હંમેશા એ આગળ વધ વધતા જ હોય અથવા કાર્ય કરતા જ હોય તેઓ ક્યારેય આળસું હોતા નથી ઇટ ઇઝ સો પોઝિટિવ એ ખૂબ જ પ્રવૃત્તિશીલ હોય છે વી હેવ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ આ પ્રાણીઓમાંથી પક્ષીઓમાંથી વૃક્ષોમાંથી કુદરતમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ